धोरण सात विषय विज्ञान पाठ चार उष्मा तेना विषे हवे आपणे अभ्यास करीशुं। तेमां आपणे प्रथम तेनी प्रस्तावना, बीजो मुद्दो आपणे जोईशुं ठंडू अने गरम, त्रीजो मुद्दो तापमाननुं मापन। आ त्रण मुद्दा विषेना विडियो द्वारा समझूती मेळवीशुं। પ્રકરણ ત્રણમાં તમે શીખ્યા કે ઊનના કપડાં પ્રાણીઓની રૂંવાટીમાંથી બનાવવામાં આવે છે। તમે એ પણ જાણો છો કે સુતરાઉ કપડાં વનસ્પતિના રેસાઓમાંથી બને છે। શિયાળાની ઋતુમાં જ્યારે બહાર ખૂબ જ ઠંડી હોય ત્યારે આપણે ઊનના કપડાં પહેરીએ છીએ। ઊનના કપડાં આપણા શરીરને હૂંફાળું રાખે છે। જ્યારે ગરમીની ઋતુમાં હળવા રંગના સુતરાઉ વસ્ત્રો પહેરતા આપણું શરીર ઠંડક અનુભવે છે। ચોક્કસ ઋતુમાં ખાસ પ્રકારના વસ્ત્રો જ શા માટે અનુકૂળ આવે છે તે બાબતની નવાઈ તમને જરૂર લાગતી હશે, ખરું ને? શિયાળાની ઋતુમાં ઘરની અંદરના ભાગમાં ઠંડી લાગે છે, પરંતુ ઘરની બહાર સૂર્યના તડકામાં આવતા ઊંફનો અનુભવ થાય છે। ઉનાળાની ઋતુમાં ઘરની અંદરના ભાગમાં પણ આપણે ગરમી અનુભવીએ છીએ। આવું શા માટે? કોઈ પદાર્થ ઠંડો છે કે ગરમ તે આપણે કેવી રીતે જાણી શકીએ? વળી કોઈ પદાર્થ કેટલો ઠંડો છે કે કેટલો ગરમ છે તે શોધવા માટે આપણે શું કરવું જોઈએ? આપણે આ પ્રકરણમાં આવા કેટલાક પ્રશ્નોના જવાબ મેળવવા પ્રયત્ન કરીશું। ઠંડુ અને ગરમ, હોટ એન્ડ કોલ્ડ। રોજબરોજના જીવનમાં આપણે સંખ્યાબંધ પદાર્થોના સંપર્કમાં આવીએ છીએ। તેમાંના કેટલાક પદાર્થો ગરમ જણાય છે અને કેટલાક પદાર્થો ઠંડા અનુભવાય છે। તરત જ બનાવીને કપમાં કાઢેલી ચા ગરમ હોય છે, પરંતુ બરફ તો ઠંડો જ હોય છે, ખરું ને? કોષ્ટક 4.1 માં સામાન્ય રીતે વપરાતા આવા કેટલાક પદાર્થોની સૂચિ બનાવી છે। તમે તમારા અનુભવ પરથી આમાંના કયા પદાર્થો ગરમ કે ઠંડા છે તે નિશાની વડે નક્કી કરો। અતિશય ગરમ પદાર્થોને સીધા જ અડકતા નહીં। જ્યારે તમે સળગતી મીણબત્તી કે ગરમ સ્ટવનો ઉપયોગ કરો ત્યારે દાઝી ન જવાય તેની ખાસ કાળજી રાખજો। આપણે જોયું કે કેટલાક પદાર્થો ઠંડા હોય છે જ્યારે કેટલાક પદાર્થો ગરમ હોય છે। વળી આપણને એ પણ ખબર છે કે કયો પદાર્થ બીજા પદાર્થ કરતા વધુ ઠંડો કે વધુ ગરમ છે। કયો પદાર્થ બીજા પદાર્થ કરતા ગરમ છે તે તમે કેવી રીતે નક્કી કરશો? સામાન્ય રીતે આપણે પદાર્થ સાથેના સ્પર્શ દ્વારા આ માહિતી મેળવીએ છીએ, પરંતુ શું આપણા સ્પર્શ વડે થતો અનુભવ વિશ્વસનીય હોય છે ખરો? તો ચાલો આપણે શોધી કાઢીએ। પ્રવૃત્તિ 4.1 કોષ્ટક 4.1 ઠંડા તેમજ ગરમ પદાર્થો। પદાર્થ ઠંડા, અતિશય ઠંડા, હૂંફાળા, ગરમ। આઈસ્ક્રીમ, ચાના કપમાં રાખેલી ચમચી। ફ્રૂટ જ્યુસ, તળવાની કઢાઈનો હાથો, ફ્રાઈંગ પેનનો હાથો। પ્રવૃત્તિ 4.1 ત્રણ મોટા પ્યાલા લો, તેના પર એ, બી તથા સી એમ લેબલ આપો। પ્યાલા એમાં ઠંડુ પાણી અને પ્યાલા બીમાં ગરમ પાણી ભરો। હવે પ્યાલા સીમાં અડધું ગરમ તથા અડધા ઠંડા પાણીનું મિશ્રણ ભરો। હવે તમારો ડાબો હાથ પ્યાલા એના પાણીમાં અને જમણો હાથ પ્યાલા બીના પાણીમાં ડૂબાડો। ત્યારબાદ 2-3 મિનિટ પછી તમારા બંને હાથ એક સાથે પ્યાલા સીના પાણીમાં ડૂબાડો। શું બંને હાથ સમાન અનુભવ કરે છે? બુજો કહે, મારો ડાબો હાથ કહે છે કે પ્યાલા સીમાનું પાણી ગરમ છે, જ્યારે જમણો હાથ એવું કહે છે કે તે જ પાણી ઠંડુ છે। હવે મારે શું અનુમાન કરવું? બુજોની મૂંઝવણ દર્શાવે છે કે માત્ર સ્પર્શ વડે પદાર્થના ઠંડા કે ગરમ હોવાનું અનુમાન આપણને છેતરામણું સાબિત થાય છે। તો પદાર્થ કેટલો ગરમ કે ઠંડો છે તે આપણે કેવી રીતે શોધી શકીએ? પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન
तापमान तरीके ओळखाय छे। तापमान नु मापन करता साधन ने थर्मोमीटर कहे छे। तापमान नु मापन, मेजरिंग टेम्परेचर। तमे थर्मोमीटर जोयू छे? याद करो कि जारे तमारा कुटुंब माथी कोई ने ताव आव्यो होय त्यारे तेमना शरीर नु तापमान मापवा माटे थर्मोमीटर वापर्यु होय। जे थर्मोमीटर वडे अपना शरीर नु तापमान मापवामां आवे छे तेने क्लिनिकल थर्मोमीटर अथवा तबीबी थर्मोमीटर कहे छे। क्लिनिकल थर्मोमीटर तमारी पासे जो न होय तो तमारा मित्र के पड़ोशी पासे थी लईने जुओ। तेने तमारा हाथ मां काळजीपूर्वक राखीने तेनु ध्यान थी निरीक्षण करो। आकृति 4.2 मां क्लिनिकल थर्मोमीटर दर्शाव्यु छे। समान जाड़ाई वाली पातळी सांकड़ी काचनी नळी ना एक छेड़ा पर नळी ने अंदर ना भागे फूलेली बल्ब जेवी रचना होय छे। आ बल्ब मा मर्क्यूरी पारो भरेलो होय छे। बल्ब नी बहार ना भाग मा मर्क्यूरी नो पातळो दोरा जेवो भाग देखाय छे। जो तमने मर्क्यूरी नो दोरो न देखाय तो थर्मोमीटर ने बन्ने हाथ मा पकड़ी ने धीरे धीरे देखाय नहीं त्यां सुधी सहज गोळ फेरवो। वळी थर्मोमीटर नी सपाटी पर नू अंकन पण स्पष्ट नजरे पड़शे। आ अंकन सेल्सियस मापक्रम मा होय छे, जे डिग्री सेल्सियस वडे दर्शावाय छे। बुजो ने नवाई ए लागी कि आकृति 4.2 मा दर्शावेला बे मापक्रम माथी कया मापक्रम नू वांचन करवू? पहेलीए जणाव्यू कि भारत मा सेल्सियस मापक्रम ने स्वीकारवामा आवे छे, माटे आपणे सेल्सियस मापक्रम नो ज उपयोग करवो जोईए। बीजो मापक्रम जे 94 થી 108 નો છે તેને ફેરનહીટ માપક્રમ કહે છે, જે અગાઉના સમયમાં વપરાતો હતો। ક્લિનિકલ થર્મોમીટર 35 ડિગ્રી સેલ્સિયસ થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકે છે। થર્મોમીટરનું વાંચન, રીડિંગ અ થર્મોમીટર। ચાલો આપણે જોઈએ કે થર્મોમીટરના માપક્રમનું વાંચન કેવી રીતે કરવું। સૌપ્રથમ પાસ પાસે આવેલા બે મોટા અંકન વચ્ચે તાપમાનનો તફાવત કેટલો છે તે નોંધી લો। વળી તેમની વચ્ચેના ભાગમાં કુલ કેટલા વિભાગો છે નાના અંકન વડે દર્શાવેલા તેની પણ નોંધ કરો। ધારો કે બે મોટા અંકનો વચ્ચેનો તફાવત 1 અંશ અથવા ડિગ્રી છે અને બે મોટા અંકનો વચ્ચેનો કુલ નાના ભાગની સંખ્યા 5 હોય તો નાના વિભાગના મૂલ્યનું વાંચન 1/5 1/5 બરાબર 0.2 ડિગ્રી સેલ્સિયસ કરી શકાય। ક્લિનિકલ થર્મોમીટરના વાંચન વખતે રખાતી સાવચેતી। થર્મોમીટરને વપરાશ પહેલા અને પછી યોગ્ય જંતુનાશક એન્ટિસેપ્ટિક દ્રાવણથી ધોવું। વપરાશ પહેલા પારાનું સ્તર 35 ડિગ્રી સેલ્સિયસ થી નીચે છે કે નહીં તે જુઓ। તમારી દ્રષ્ટિના સમાંતરે પારાનું લેવલ રાખીને જુઓ। થર્મોમીટરને કાળજીપૂર્વક રાખો, જો તે કોઈ કઠણ પદાર્થ સાથે અથડાશે તો તૂટી શકે છે। થર્મોમીટરને જ્યારે આંક નોંધતા હોવ ત્યારે બલ્બથી ન પકડો। થર્મોમીટરને જંતુનાશક એન્ટિસેપ્ટિક પ્રવાહી વડે બરાબર સાફ કરી લો। તેને તમારા હાથમાં મર્ક્યુરી વાળા ભાગના વિરુદ્ધ છેડા પરથી પકડીને હળવેથી થોડાક ઝટકા આપો। આ ઝટકાને કારણે થર્મોમીટરની નળીમાં રહેલા મર્ક્યુરી પારો નીચે ઉતરી જશે। મર્ક્યુરીના દોરાનો છેડો 35 ડિગ્રી સેલ્સિયસ થી નીચે છે તેની ખાતરી કરો। હવે થર્મોમીટરના મર્ક્યુરી વાળા છેડાને મોઢામાં મૂકીને તમારી જીભની નીચે રહે તેમ 1 મિનિટ રાખો। ત્યારબાદ તેને બહાર કાઢીને સ્કેલ માપક્રમ પરનું તાપમાન વાંચો। આ થયું ડિગ્રી સેલ્સિયસ એકમમાં તમારા શરીરનું તાપમાન। તમે તમારા શરીરનું તાપમાન કેટલું છે તે નોંધ્યું ખરું? માનવ શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે। ખાસ નોંધ કરો કે તાપમાન તેના એકમ સાથે જ દર્શાવાય છે। પહેલીએ તેના શરીરનું તાપમાન માપ્યું, તેને ચિંતા થવા લાગી કે તેના શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ જેટલું ચોક્કસ નથી। તો ચાલો આપણે તેને ખાતરી કરાવીએ કે તેમાં કંઈ ચિંતા કરવા જેવું નથી। પ્રવૃત્તિ 4.3, તમારા મિત્રો ઓછામાં ઓછા 10 ના શરીરના તાપમાન ક્લિનિકલ થર્મોમીટર વડે માપીને
તમારા અવલોકનોને કોષ્ટક 4.2 માં નોંધ કરો. કોષ્ટક 4.2 અમુક લોકોના શરીરનું તાપમાન, નામ, તાપમાન, ડિગ્રી સેલ્સિયસ. શું દરેક વ્યક્તિના શરીરનું તાપમાન બરાબર 37 ડિગ્રી સેલ્સિયસ જેટલું છે? ખરું, દરેક વ્યક્તિના શરીરનું તાપમાન બરાબર 37 ડિગ્રી સેલ્સિયસ ન પણ હોઈ શકે. શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ કરતાં સહેજ વધુ કે સહેજ ઓછું પણ હોય. વાસ્તવમાં જેને આપણે શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ કહીએ છીએ તે ઘણી મોટી સંખ્યાના તંદુરસ્ત વ્યક્તિઓના શરીરના તાપમાનોનું સરેરાશ મૂલ્ય છે. ક્લિનિકલ થર્મોમીટરની રચના માત્ર માનવ શરીરના તાપમાનના માપન માટે જ કરેલી છે. સામાન્ય રીતે માનવ શરીરનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસથી નીચે કે 42 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જતું નથી. માટે ક્લિનિકલ થર્મોમીટરનો માપક્રમ 35 ડિગ્રી સેલ્સિયસથી 42 ડિગ્રી સેલ્સિયસ હોય છે. બુજોને તોફાની વિચાર આવ્યો કે લાવ તો ક્લિનિકલ થર્મોમીટર વડે ગરમ દૂધનું તાપમાન માપું. પરંતુ પહેલીએ તેને તેમ કરતા અટકાવ્યો. સાવચેતી: માનવ શરીર સિવાયના કોઈ પણ પદાર્થોના તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરવો નહીં. ક્લિનિકલ થર્મોમીટરને તડકામાં કે અગ્નિની નજીક રાખશો નહીં, તેની તૂટી જવાની સંભાવના છે.